નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો ભારતીય શેરબજારમાં આજનો દિવસ સારો રહ્યો, જ્યાં નિફ્ટીએ ફરી 11,900 ની સપાટીને ક્રોસ કરવામાં સફળતા મેળવી. નિફ્ટી 53 પોઈન્ટના વધારા સાથે 11,910.50 સ્તરે બંધ રહ્યું, તો સેન્સેક્સ પણ 172 પોઈન્ટ વધીને 40,412.57 સ્તરે બંધ રહેવામાં સફળ રહ્યો. માર્કેટના અંતિમ સેશનમાં સારી લેવાલી જોવા મળી, જેના પરિણામે બજાર ઉપલા સ્તરે બંધ રહ્યું. બેંક નિફ્ટીમાં 4 દિવસના ઘટાડા બાદ આજે તેજી જોવા મળી. બેંક નિફ્ટી 96 પોઈન્ટ વધી 31,257ની સપાટીએ બંધ રહ્યું, તો મિડકેપ 123 પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું. સેન્સેક્સના 30માંથી 22 શેર્સમાં જ આજે લેવાલી જોવા મળી, તો નિફ્ટીના 50માંથી 30 શેર્સમાં ખરીદી નોંધાઈ હતી. બેંક નિફ્ટીના 12 શેર્સમાંથી 8 શેર્સમાં ખરીદદારી જોવા મળી હતી. તો માર્કેટ મુવમેન્ટ પર નજર કરીને વાત કરીએ સેન્સેક્સની, તો 172.69 વધારા સાથે 40,412.57 પર બંધ રહ્યો હતો. જ્યારે કે નિફ્ટી 53.35ના વધારા સાથે 11,910.15 પર બંધ રહ્યો. માર્કેટના હીરો પર નજર કરીએ તો ગેલ 6.25 રૂપિયાના વધારા સાથે 117.30 પર બંધ રહ્યો, જ્યારે કે જી એન્ટરટેઇનમેન્ટ 12.50 રૂપિયાના વધારા સાથે 283.45 પર બંધ રહ્યો. એનટીપીસી 3 રૂપિયાના વધારા સાથે 113 પર બંધ રહ્યો હતો. આઈઓસી 3 રૂપિયાના વધારા સાથે 125.55 પર બંધ રહ્યો. માર્કેટના ઝીરો પર નજર કરીએ તો યસ બેંક 7.75 રૂપિયાના ઘટાડા સાથે 42.80 પર બંધ રહ્યો હતો, જ્યારે કે વેદાંતા 2.35 રૂપિયાના ઘટાડા સાથે 138.50 પર બંધ રહ્યો. હીરો મોટોકોર્પ 33.70 રૂપિયાના ઘટાડા સાથે 2,296.30 પર બંધ રહ્યો, જ્યારે કે હિન્ડાલ્કો 2.50 રૂપિયાના ઘટાડા સાથે 196.60 પર બંધ રહ્યો હતો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ અમરીશ તિવારી. જી અમરીશ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે માર્કેટમાં ફરી લેવાલી જોવા મળી, તો આ વધારા પાછળ કયું ફેક્ટર કારણભૂત છે? કૃષ્ણ, જો આજના માર્કેટની જો ચર્ચા કરીએ તો ઓલરેડી આપણે જોઈએ તો માર્કેટે એક ઓલ ટાઈમ હાઈ એટલે કે 12,160 એક લેવલ ટચ કર્યો હતો પ્રીવિયસ વીકની અંદર, અને ત્યાંથી આપણને માર્કેટમાં થોડુંક એક પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળી રહ્યું હતું. અને આજના જો માર્કેટની વાત કરીએ તો ઓલમોસ્ટ નિફ્ટીએ અને 11,850 જે કે ક્રુશિયલ સપોર્ટ લેવલ છે, અને જો સુપર ટ્રેન્ડનું પણ જો લઈએ તો ત્યાં પણ એક સપોર્ટ લેવલ આવી રહ્યું છે, તો એ લેવલને મેન્ટેન કર્યું છે અને ત્યાંથી ફરીથી લાસ્ટ જે આપણું સેશન જોઈએ ક્લોઝિંગ સેશન્સની અંદર પણ ત્યાં આપણને એક લેવલી જોવા મળી રહી હતી. તો ચોક્કસ નિફ્ટીની અંદર જોઈએ તો 11,850 ખૂબ જ ક્રુશિયલ સપોર્ટ છે અને એને મેન્ટેન કરી રહ્યો છે. તો એ જોતા જ આપણને એવું લાગી રહ્યું છે કે હજી પણ થોડુંક આ જે લેવલ જો બ્રેક નહીં કરે તો આપણને ફરીથી એક માર્કેટમાં લેવાલી આવતા જોવા મળી શકે છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપ પૂછવા માંગો છો? હા, નમસ્કાર તિવારીજી. મેરે કો યે પૂછના હૈ કે આજ યસ બેંક બહોત ટૂટ ગયા હૈ, તો કલ ઓર ક્યા નીચે ગિરેગા? ઓર દૂસરા આઈબી હાઉસિંગ, આજ જો કેબિનેટ મીટિંગ મેં ડિસિઝન હુઆ હૈ, ઉસકા આઈબી હાઉસિંગ પે ક્યા ઇફેક્ટ પડેગા? વિનોદજી, જો જે રીતના યસ બેંકની અંદર જોઈએ તો ચોક્કસ આ જે સ્ટોક છે એ બહુ જ વોલેટાઇલ છે, અને અત્યારે જે પણ છે કોન્ટ્રોવર્શિયલ ચાલી રહ્યું છે. અને જે રીતના જોઈએ તો જે 1.2 બિલિયનની જે બીડ આવી હતી એ મેનેજમેન્ટે જે છે કેન્સલ કરી નાખી, તો સ્ટ્રક્ચરલી જોઈએ તો હજી પણ આ કાઉન્ટર્સમાં જે નેગેટિવિટી છે એ યથાવત રહી શકે છે. જો સ્ટોપલોસ અને જો ટાર્ગેટની વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે યસ બેંકની અંદર ઓલમોસ્ટ આ કાઉન્ટર્સની અંદર હવે નીચેના લેવલ્સની અંદર એક 40 રૂપીઝનો એક ક્રુશિયલ સપોર્ટ લેવલ આવી રહ્યો છે. જો આ કાઉન્ટર્સ 40 રૂપીઝ જો બ્રેક કરે તો મારી સલાહ કાઉન્ટર્સમાંથી કે એક્ઝિટ કરી લેવાની રહેશે. ઉપરમાં ક્યાંય આ કાઉન્ટર 75-78 જે કે મેનેજમેન્ટે પણ કીધું છે કે મેનેજમેન્ટ એ લેવલ્સની ઉપર પોતાનો સ્ટેક એક સેલ કરવા ઈચ્છી રહી છે, તો ક્યાંય 75-78નો જો લેવલ દેખાય તો મારી ગણતરી હશે કે ત્યાં તમે એક એક્ઝિટ કરી શકો છો. જી, અને એક દર્શક મિત્ર જોડાય છે, ભક્તિબેન છે. ભક્તિબેન, આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપને પૂછવું છે? મને એલએનટી ના શેર લેવાના છે, તો કયા લેવલે બાય કરવા જોઈએ? અને બીજો સવાલ કે એસબીઆઈ લાઈફમાં હાલના લેવલે બાય કરી શકાય?
એલએનટી ની અંદર જોઈએ તો સ્ટ્રક્ચરલી ખૂબ જ એક વીક દેખાઈ રહ્યું છે ભક્તિબેન. ઓલમોસ્ટ આ કાઉન્ટર જોઈએ તો 1550 નો એક હાઈ હતો અને ત્યાંથી આ કાઉન્ટર સતત એક નેગેટિવ બેઝ સાથે જ આવી રહ્યું છે. પરંતુ જો છેલ્લા સેશન્સની અંદર જોઈએ તો આ કાઉન્ટર્સમાં આજના દિવસની અંદર એક લેવાલી જોવા મળી રહી છે. તો ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે જો આ કાઉન્ટર્સની અંદર તમારે એન્ટ્રી કરવી હોય તો 1285 નો જો લેવલ આવતીકાલના દિવસની અંદર આ કાઉન્ટર જો બ્રેક કરે તો મારી સલાહ ત્યાં એક એન્ટ્રી કરવાની રહેશે. અન્યથા જો આ કાઉન્ટર્સમાં હજી પણ જો નેગેટિવિટી દેખાય તો મારી સલાહ રહેશે કે ઓલમોસ્ટ આ કાઉન્ટર્સની અંદર 1220 નો જો લેવલ દેખાય તો ફરીથી ત્યાં એક કાઉન્ટર્સમાં એક રી એન્ટ્રી કરી શકો છો. અને જે બીજો કાઉન્ટર જે તમે વાત કરી SBI લાઈફની અંદર, તો SBI લાઈફ મને લાગી રહ્યું છે કરંટ લેવલ્સ પર તમે એક એન્ટ્રી કરી શકો છો. સ્ટોપલોસની વાત કરીએ તો 930 રૂપિયાનો, જે કે ખૂબ જ એક નજીકનો સ્ટોપલોસ છે, તો 930ના સ્ટોપલોસે તમે કરંટ લેવલમાં પણ એન્ટ્રી કરી શકો છો. ઉપરમાં ક્યાંય આ કાઉન્ટર્સનો જો પહેલો ટાર્ગેટ જોઈએ તો 1025 થી 1030નો આવી શકે છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. દિનેશભાઈ છે, દિનેશભાઈ આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપને પૂછવું છે? હા નમસ્કાર, મારે થોમસ કુક અને વેસ કોર્પનો મર્જર રેશિયો જાણવો હતો, જણાવશો? થોમસ કુકની અંદર જે રીતના વાત કરીએ તો ઓલમોસ્ટ આ કાઉન્ટર્સમાં હમણાં એક ડીમર્જર થયો, તો મારી સલાહ રહેશે કે આ કાઉન્ટર્સમાં હજી પણ જે ક્લિયરિટી છે એ નથી આવી રહી, તો મારી સલાહ રહેશે કે આ કાઉન્ટર્સમાં ક્યાંય ઉછાળો દેખાય તો તમે એક એક્ઝિટ કરી લો તો વધારે યોગ્ય રહેશે. એના કરતાં ઘણા બધા સારા એવા ફંડામેન્ટલ ટેકનો ફંડા સ્ટોક્સ માર્કેટની અંદર અવેલેબલ્સ છે, તો તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વધારે યોગ્ય રહેશે. જી અમરીશ, આગળ આપને પૂછવા માંગીશ કે નિફ્ટીએ ફરી એકવાર 11,900ની સપાટી કુદાવી છે, તો નિફ્ટી અંગે આપ રોકાણકારોને શું સલાહ આપશો? કૃષ્ણ, જેમ કે મેં વાત કરી કે નિફ્ટીની અંદર 11,850 ખૂબ જ ક્રુશિયલ સપોર્ટ લેવલ છે. આજના દિવસની અંદર એક સેકન્ડ માટે એણે માર્કેટે બ્રેક તો કરી હતી, પરંતુ પાછું એક જે લાસ્ટ સેશન્સની અંદર માર્કેટે જે છે રીબાઉન્ડ કર્યું. તો જ્યાં સુધી 11,850 નથી બ્રેક કરતું ત્યાં સુધી એક માર્કેટની અંદર સાયકોલોજીકલ લેવલ છે, ત્યાં એક મેન્ટેન કરી શકે છે. પરંતુ જો 11,850નો લેવલ જો નિફ્ટીએ બ્રેકડાઉન કરી લેશે તો પછી નીચેનો જે એક લેવલ આવી રહ્યો છે 11,775, એ ખૂબ જ ક્રુશિયલ સપોર્ટ લેવલ છે નિફ્ટી માટે. તો ક્યાંય મને એવું દેખાઈ રહ્યું છે કે નીચેમાં નિફ્ટીમાં 11,775નો સપોર્ટ લેવલ છે. ઉપરમાં જો માર્કેટની અંદર એક થોડીક અપસાઇડ દેખાય તો 12,050 સુધીના જો લેવલ્સ છે એ આવતા આપણને જોવા મળી શકે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અતુરભાઈ છે. અતુરભાઈ આપનો પ્રશ્ન જણાવો, કયા શેર વિશે આપને પૂછવું છે? મારે ડિમાન્ડ લાગેલા છે તો ડિમાન્ડ ઘટી રહ્યો છે, તો શું રાખવા કે વેચી મારવા? ચોક્કસ ડીમાર્ટની અંદર જોઈએ તો તમે એક આઈપીઓ પ્રાઇઝના છે, તો ખૂબ જ એક સારા નફાની અંદર તમે હોલ્ડ કરી રહ્યા છો. તો મારી સલાહ છે કરંટલી જો લેવલ્સની વાત કરીએ તો નીચેમાં જે સપોર્ટ લેવલ આવી રહ્યો છે ખૂબ જ દૂરનો આવી રહ્યો છે, ઓલમોસ્ટ 1660નો આવી રહ્યો છે. તો જો 1660 સુધી જો તમે હોલ્ડ કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે, નહીં તો તમે કરંટ લેવલ્સમાં પણ જો એક્ઝિટ કરી લો તો કાંઈ વાંધો નથી. ઉપરમાં ક્યાંય આ કાઉન્ટર્સની અંદર જો બાઉન્સ દેખાય તો ઉપરની અંદર એક 1800 લેવલનો એક લેવલ આવી રહ્યો છે. 1800નો જો આ કાઉન્ટર સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપે તો ફરીથી આપણને આ કાઉન્ટર્સમાં ખરીદી આવતા જોવા મળી શકે છે, અન્યથા આ કાઉન્ટર્સમાં હજી પણ એક ડાઉનફોલ જે છે એ આવતા જોવા મળી શકે છે. જી, સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ પ્રશ્ન જણાવો આપનો. હવે 5,000 લેવા છે તો લઈ શકાય? મેઘમણી જોઈએ તો સ્ટ્રક્ચરલી ખૂબ જ એક વીક કાઉન્ટર દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ એક પ્રીવિયસ અને 60 રૂપિયાનો એક હાઈ બનાવ્યો હતો અને ત્યાંથી આ કાઉન્ટર્સમાં આપણને એક નેગેટિવ બેઝ આવતા જોવા મળી રહ્યો છે. અને હજી પણ જોઈએ તો સ્ટ્રક્ચરલી એક નેગેટિવ બેઝ જ છે, ક્યાંય આ કાઉન્ટર્સમાં સપોર્ટ લેવલ જે છે આવતા નથી જોવા મળી રહ્યો. જો આ કાઉન્ટર્સમાં એક સપોર્ટ લેવલ જોઈએ તો 47ની આજુબાજુનો છે, તો મારી સલાહ રહેશે કે જો તમે કરંટ લેવલમાં એન્ટ્રી જો લેવી હોય તો લઈ શકો છો, પરંતુ 47 એક ખૂબ જ ક્રુશિયલ સપોર્ટ લેવલ છે, એટલે સ્ટ્રિક્ટલી સ્ટોપલોસ 47નો રાખો. જો આ કાઉન્ટર્સ 47 જો બ્રેકડાઉન કરશે તો ફરીથી આ કાઉન્ટર્સમાં એક નેગેટિવિટી આવતા જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટમાં તમે કરંટ પ્રાઇસની અંદર તમે આ લેવલ્સમાં એન્ટ્રી કરી શકો છો, પરંતુ જો 47 બ્રેક કરે તો ત્યાંથી મારી એક્ઝિટની સલાહ થઈ જશે. જી, દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ પ્રશ્ન જણાવો. મારા બે પ્રશ્ન છે. મેં સિપ્લા લગભગ 550ના ભાવના અને સન ફાર્મા લગભગ 600ના ભાવના લીધેલા છે લગભગ વર્ષ પહેલા, તો હું એકાદ વર્ષ સુધી જાળવી રાખું તો મને વળતર મળી રહેશે ખરું? સિપ્લાની અંદર જોઈએ તો એક સ્ટ્રક્ચરલી જોઈએ તો એક વીક કાઉન્ટર દેખાઈ રહ્યો છે. હજી પણ આ કાઉન્ટર્સમાં એક નેગેટિવિટી આવી શકે છે, પરંતુ જેમ કે તમે કીધું કે તમારું જે હોરાઇઝન છે એ એક વર્ષનો છે, તો ચોક્કસ મારી સલાહ રહેશે કે તમે આ કાઉન્ટર્સને હોલ્ડ કરી શકો છો. નીચેના જો લેવલ્સની વાત કરીએ તો ઓલમોસ્ટ આ કાઉન્ટર્સની અંદર 430નો એક લેવલ આવી રહ્યો છે. જો 430નો લેવલ આ કાઉન્ટર બ્રેક કરે તો મારી સલાહ રહેશે કે તમે આ કાઉન્ટર્સમાંથી એક્ઝિટ થઈ જજો, અને ફરી ક્યાંય સારા નીચેના જો લેવલ્સ આવે એટલે કે ઓલમોસ્ટ 380 થી 385 સુધીના જો લેવલ આવે તો ફરીથી તમે એકવાર ત્યાં
રીએન્ટ્રી કરી શકો છો, પરંતુ હાલના તબક્કામાં તો આ કાઉન્ટર્સમાં હોલ્ડ જ કરો. અને જ્યાં સુધી સનફાર્માની વાત કરીએ તો આ કાઉન્ટર્સ ઓલમોસ્ટ એક રેન્જ બાઉન્ડ ની અંદર એક ટ્રેડ થઈ રહ્યો છે. નીચેમાં જો જોઈએ તો 340 નું એક લેવલ છે અને ઉપરમાં 480 ની આજુબાજુમાં જ આ કાઉન્ટર રેન્જની અંદર ચાલી રહ્યો છે. તો ક્યાંય જો આ કાઉન્ટર 340 નો જો આ લેવલ બ્રેક કરે તો મારી સલાહ રહેશે કે તમે આ કાઉન્ટર્સમાંથી એક્ઝિટ કરી શકો છો. ઉપરમાં 480 નો જે લેવલ છે, જો એક સારા વોલ્યુમ સાથે જો બ્રેકઆઉટ આપે તો ઉપરમાં આપણને 580 થી 590 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. જી કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ પ્રશ્ન જણાવો, કયા શેર વિશે પૂછવા માંગો છો? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચુક્યો છે. અમરીશ આગળ પૂછવા માંગીશ કે છેલ્લા 4 દિવસની વેચવાલી બાદ બેંક નિફ્ટીમાં તેજી જોવા મળી, તો ઓચિંતી બેંક નિફ્ટી લેવાલી તેમાં જોવા મળી છે, તેના માટે કયું પરિબળ જવાબદાર હોઈ શકે છે? ચોક્કસ આજના દિવસની અંદર જોઈએ તો જે રીતના બેંક નિફ્ટીની અંદર આપણને લેવાલી આવતા જોવા મળી, એટલે કે જે આજના કેબિનેટની જે મિટિંગ હતી એની અંદર એનબીએફસીના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે ચેન્જ કર્યા છે ગવર્મેન્ટ તરફથી, ખૂબ જ એક પોઝિટિવ ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે. તો એના જોતા મને લાગી રહ્યું છે કે હજી પણ બેંક નિફ્ટીની અંદર જે છે એ તેજી યથાવત રહી શકે છે. પર્ટિક્યુલરલી જો સ્ટોક્સની વાત કરું તો મને એવું લાગી રહ્યું છે કે યસ, એસબીઆઈની અંદર આ કાઉન્ટર્સમાં કરંટ લેવલ્સમાં પણ તમે એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં આ કાઉન્ટર્સમાં મને શોર્ટ ટર્મ્સની અંદર 350 સુધીના લેવલ્સ જે છે એ આવતા જોવા મળી શકે છે. જી જી અમરેશ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ માર્કેટ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો બિઝનેસ પ્લસમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.